नमस्कार विद्यार्थी मित्रों, लास्ट लेक्चर में आपणे आंकड़ा शास्त्र में प्रकरण 3 मध्यवर्ती स्थितिना माप ए चेप्टर आपणे पूरु कर्युं। एमां स्वाध्याय 3 में आपेला ए बी विभाग अने अलग अलग रीतना दाखलाओ छे ए तमारे गणवाना छे, जे तमने याद हशे। आजे आपणे शुरू करवा जई रह्या छीए प्रकरण 4 प्रसारमान। प्रसारमान चेप्टर आपणे चोथुं एटला माटे शुरू करीए छीए के आ चेप्टर खूब लांबु छे, पण तमने भणवामां बहु मजा आवशे। कारण के तमे त्रीजा चेप्टरमां जे चल भणी गया, चतुर्थक, दशांशक, शतांशक, मध्यस्थ, बहुलक, ए ज बधाई चल पाछा आ ज प्रकरणमां रिपीट थशे। पण अहींया मेथडो जाजी छे, पण तमने प्रकरण बहु सहेलुं लागशे। अने त्रीजा चेप्टरमां जे चल आवता हता એ જ બધાય ચલ છે એ પાછા ચોથા ચેપ્ટરમાં આવશે, એટલે આપણને થોડુંક જાણીતું લાગે। એટલે ત્રીજું, ચોથું ને પાંચમું ત્રણેય ચેપ્ટર કનેક્ટેડ છે, એટલે આપણે એકી સાથે ચલાવશું। આજે આપણે ચોથા પ્રકરણમાં પ્રસારમાનના માપમાં રીત નંબર 1 એનો આપણે અભ્યાસ કરવાનો છે। અહીંયા ખાસ ધ્યાન આપજો, રીત નંબર 1 છે વિસ્તાર અને વિસ્તારાંક। વિસ્તાર અને વિસ્તારાંક। હવે વિસ્તાર જે છે એને ઇંગ્લિશમાં કહેવાય રેન્જ, એટલે રેન્જ એટલે એની સંજ્ઞા શું છે? આ એનું સૂત્ર થાય એક્સ એચ માઇનસ એક્સ એલ। એક્સ એચ એટલે સૌથી મોટું અવલોકન, અને એક્સ એલ બરાબર સૌથી નાનું અવલોકન। આ રીતનો ફાયદો એ છે કે અવર્ગીકૃત માહિતી હોય, વર્ગીકૃત માહિતી હોય, અસતત આવૃત્તિ વિતરણ હોય કે સતત આવૃત્તિ વિતરણ હોય, સૂત્રમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં। એક્સ એચ એટલે કે હાયર વેલ્યુએશન ઓફ એક્સ, એટલે કે એક્સની સૌથી મોટામાં મોટી કિંમત, અને એક્સએલ એટલે લોઅર વેલ્યુએશન ઓફ એક્સ। હવે આનું જે સાપેક્ષ માપ છે એ છે વિસ્તારાંક। વિસ્તારાંકનું સૂત્ર થાય આરના છેદમાં એક્સએચ પ્લસ એક્સએલ। આર એટલે વિસ્તાર, એ આપણે ઉપર શોધીને લાવ્યા છે, એટલે એ જ આર અહીંયા તમે મૂકી શકો। આને તમે બીજી રીતે લખી શકો, એક્સ એચ માઇનસ એક્સએલ છેદમાં એક્સ એચ પ્લસ એક્સએલ, આવી રીતે લખી શકો। કારણ કે આર છે એનું સૂત્ર શું છે? એક્સ એચ માઇનસ એક્સએલ, અને અહીંયા આરની જગ્યાએ આ વસ્તુ આપણે મૂકી શકીએ, પણ આપણે એ મૂકતા નથી, આપણે આર જ લખશું। કારણ કે ઉપર આપણે એ કિંમત મેળવેલી છે, તો પાછી નીચે એ જ ગણતરી કરવાની કાંઈ જરૂરિયાત રહેતી નથી। તો આ જે આપણી રીત નંબર 1 છે વિસ્તાર અને વિસ્તારાંક, વિસ્તારનું સૂત્ર એક્સ એચ માઇનસ એક્સએલ, સૌથી મોટામાં મોટી કિંમત અને સૌથી નાનામાં નાની કિંમત બંનેની બાદબાકી, અને એનો જે સાપેક્ષ ચલ છે વિસ્તારાંક એનું સૂત્ર આરના છેદમાં એક્સ એચ પ્લસ એક્સેલ થશે। તો બાળકો જરાક સૂત્ર ઉપર એક મિનિટ નજર ફેરવી લ્યો, પછી આપણે સ્વાધ્યાય 4.1ના દાખલાઓની શરૂઆત કરશું। વિદ્યાર્થી મિત્રો, આપણે સ્વાધ્યાય 4.1નો પહેલો દાખલો છે એનો આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીએ છીએ। સ્વાધ્યાય 4.1માં તમને એવું કહે છે પહેલા દાખલામાં કે નીચે આપેલ અવલોકનો માટે, 10 અવલોકનો માટે વિસ્તાર અને વિસ્તારાંકની કિંમત મેળવો। તમને અવલોકનો આપેલા છે 162, 145, 170, ત્યાર પછી 181, 167, 151, ત્યાર પછી 175, 185, 169 અને 156। આ 10 અવલોકનો આપણને બાળકો આપેલા છે, તો એનો મતલબ એવો થયો કે n બરાબર કેટલા થશે? 10। ખાલી યાદ રાખવા માટે
बाकी आपणे एनु कंई काम छे नहीं। हवे आपणे आमां सौथी पहेला XH अने XL मेळववो पड़शे। XH एटले सौथी मोटू अवलोकन अने XL एटले सौथी नानू अवलोकन। हवे पहेला तो आपणे आमां गोतीए XH। आमां तमने सौथी मोटू अवलोकन क्यूँ देखाय छे ए तमे मने क्यो? तो के मने सौथी मोटू अवलोकन देखाय छे 185। अटले अहींया आपणे XH बराबर लखशुं 185। हवे आमां तमने सौथी नानू अवलोकन क्यूँ देखाय छे? तो के 151 छे मने नानू अवलोकन देखाय छे। नहीं, 145 छे ए नानामां नानू अवलोकन छे। खास निरखीने जोवुं, कारण के ए नक्की थई गया पछी दाखलामां आपणे कंई करवानुं रहेतुं नथी। चालो तो सौथी नानामां नानू अवलोकन एटले XL बराबर केटला मळी गया आपणने? 145। बस हवे कंई करवानुं ज नथी। सौथी पहेला आपणे मेळवशुं विस्तार एटले के रेन्ज एटले के आर। एनुं सूत्र छे XH माइनस XL। XH एटले सौथी मोटू अवलोकन 185, XL एटले सौथी नानू अवलोकन 145। 185 145 जाए एटले विस्तार आर नी किंमत आपणी पासे मळे केटली? तो के 40। कम्प्लीट। हवे एनो सापेक्ष विस्तार एटले के विस्तारांक। विस्तारांकनो सूत्र आर ना छेदमां XH प्लस XL। आर बराबर आपणे शोधीने लाव्या छीए केटला? तो के 40। XH आपणी पासे छे 185। XL छे आपणी पासे केटला? 145। हवे आपणे केल्क्युलेटर आपणी पासे राखी लईए। 185 અને 145 બેનો સરવાળો કરીએ એટલે 330 થાય। એટલે વિસ્તાર આર બરાબર 40 ના છેદમાં 330 એટલે 40 ભાંગા આપણે 330 કરવાના છે। 40 ભાંગા 330 એટલે 0.12। આ તમને સાપેક્ષ વિસ્તાર એટલે કે શું મળ્યું? તો કે વિસ્તારાંક છે ને, ખૂબ જ સરળ। સૌથી મોટામાં મોટી કિંમત ગોતવાની એને XH કહેવાનું, પછી સૌથી નાનામાં નાની કિંમત મેળવવાની એને XL કહેવાનું, બેની બાદબાકી એટલે વિસ્તાર મળી ગયો, અને પછી વિસ્તારાંકનું સૂત્ર આરના છેદમાં XH પ્લસ XL। મેં તમને લેક્ચર શરૂ કર્યું ત્યારે જ કહી દીધું કે ચેપ્ટર બહુ મોટું છે, પણ મેથડો એટલી સહેલી છે અને તમને ભણવાની ખૂબ જ મજા આવશે। બરાબર, તો આ હતો દાખલા નંબર 1 કે જેમાં આપણે વિસ્તાર અને વિસ્તારાંક મેળવી લીધું। હવે આપણે શરૂ કરીએ દાખલા નંબર 2। દાખલા નંબર 2માં પણ તમને એવું જ કીધું છે કે નીચે આપેલ માહિતી પરથી વિસ્તાર અને વિસ્તારાંક શોધો। હવે એમાં મુસાફરોની સંખ્યા અને બસની સંખ્યા, હવે તમારે બસની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધવાનો છે। તો મુસાફરો છે એ તમારા માટે અવલોકન થાય અને બસની સંખ્યા છે એ તમારા માટે આવૃત્તિ એટલે કે F થાય। તો અવલોકનોમાં એણે આપેલું છે 2 7 10, 2 7 10 અને 18 25 30, 18 25 30 અને લાસ્ટમાં આપેલું છે 37। હવે એની સામેની સંખ્યા આપેલી છે 1 4 11 17 23 16 અને લાસ્ટમાં આપેલું છે 5। ઓકે, તો આ વર્ગીકૃત માહિતી છે અને અસતત આવૃત્તિ વિતરણ છે। મેં તમને સૂત્ર સમજાવતી વખતે કહી દીધું કે આ રીતમાં સૌથી મોટો ફાયદો શું છે કે ગમે તે ચલ હોય, અવર્ગીકૃત હોય, વર્ગીકૃત હોય, અસતત હોય કે સતત હોય, સૂત્રમાં કોઈ પ્રકારનો ફેરફાર થશે નહીં। તો આ અવલોકન છે, તો તમને સૌથી મોટું અવલોકન કયું દેખાય છે? તો કે 37। એનો મતલબ એવો થયો કે સૌથી મોટું અવલોકન 37 છે એટલે XH બરાબર કેટલા થાય? 37। સૌથી નાનું અવલોકન તમને કયું દેખાય છે? 2 એટલે XL બરાબર કેટલા થાય? 2। બસ, તો XH ને XL મળી જાય પછી આપણે દાખલામાં કંઈ વિચારવાનું રહેતું નથી। ડાયરેક્ટ આપણે વિસ્તાર એટલે કે રેન્જ એટલે કે આર મેળવશું XH માઇનસ XL।
XH એટલે 37 XL 2 એટલે વિસ્તાર જે છે એ R બરાબર આપણી પાસે શું થશે 35 તો હવે એનો સાપેક્ષ વિસ્તાર મેળવી લઈએ વિસ્તારાંક R ના છેદમાં XH પ્લસ XL R બરાબર કેટલા 35 XH બરાબર કેટલા છે તો કે 37 વત્તા XL બરાબર કેટલા છે તો કે 2 35 ના છેદમાં 37 પ્લસ 2 એટલે કેટલા થાય 39 હવે આપણે 37 ભાંગ્યા 39 કરીએ તો 0.95 આવે છે શું આવે છે 0.95 આ વિસ્તારાંક થયો કમ્પ્લીટ અહીંયા આપણે વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણમાં વિસ્તાર અને વિસ્તારાંક મેળવી લીધો ત્યાં આપણે પહેલો દાખલો ગણ્યો એ અવર્ગીકૃત માહિતીનો હતો બીજો દાખલો વર્ગીકૃત માહિતીમાં અસતત આવૃત્તિ વિતરણનો છે તો આપણો પ્રશ્ન એ હોય તો સતત આવૃત્તિ વિતરણ હોય એટલે કે વર્ગ લંબાઈ હોય તો શું કરવું એનું સોલ્યુશન પણ તમને આપી દઉં દાખલા નંબર 3 તમને જે આપેલા છે તમારા સ્વાધ્યાયમાં 4.1માં એમાં ત્રીજો દાખલો જે છે એ સતત આવૃત્તિ વિતરણનો છે એમાં તમને વર્ગ આપેલા છે હું તમને લખી દઉં છું વર્ગ શું આપેલા છે તો કે 20 થી 30 પછી 30 થી 40 40 થી 50 50 થી 60 60 થી 70 અને 70 થી 80 એની આવૃત્તિ સંખ્યા આપણને આપેલી છે 8 20 25 60 45 અને 10 ખરેખર વિચારો તો આવૃત્તિઓનું તો આપણે કંઈ કામ હોતું જ નથી આપણે તો કામ કોનું હોય છે અવલોકનોનું કામ હોય છે આપણે અહીંથી જ પકડવાનું છે હવે અહીંયા તમે વર્ગ ઉપર નજર ફેરવો તો સૌથી મોટામાં મોટા વર્ગમાં તમને કયું ચલ દેખાય છે તો કે 80 તો એનો મતલબ એવો છે કે સૌથી મોટું અવલોકન આપણી પાસે 80 છે તો સૌથી નાનામાં નાનો વર્ગ જુઓ 20 થી 30 એટલે નાનામાં નાની સંખ્યા કઈ છે 20 એનો મતલબ એવો છે કે XL બરાબર કેટલા થઈ જશે તો કે 20 બસ તો XH અને XL મળી જાય પછી તો આપણે રાજા છીએ સૌથી પહેલાં તો આપણે વિસ્તાર મેળવીશું વિસ્તાર એટલે રેન્જ એટલે R XH માઇનસ XL 80 માઇનસ 20 એટલે 60 ત્યારબાદ વિસ્તારાંક એટલે આરના છેદમાં XH પ્લસ XL 60ના છેદમાં XH કેટલા છે 80 અને XL કેટલા છે 20 તો 60ના છેદમાં 80 અને 20 એટલે કેટલા થઈ જાય 100 એક એક 0 ઉડી જાય 6 ભાંગ્યા 10 એટલે 0.6 તો આ તમારો સાપેક્ષ વિસ્તાર એટલે કે વિસ્તારાંકની કિંમત થઈ અહીંયા તમારું રીત નંબર 1 વિસ્તાર અને વિસ્તારાંક કમ્પ્લીટ થઈ ગયું હવે ચોથો દાખલો છે એક તો તમારે ગણવો પડે ને 3 દાખલા મેં ગણ્યા 4.1માં 4 દાખલા છે 3 મેં ગણ્યા ચોથો તમારે ગણવાનો છે પણ અહીંયા તમારું રીત નંબર 1 છે વિસ્તાર અને વિસ્તારાંક એ કમ્પ્લીટ થઈ ગયું વિસ્તારનું સૂત્ર હતું આર બરાબર XH માઇનસ XL અને વિસ્તારાંકનું સૂત્ર છે આરના છેદમાં XH પ્લસ XL એના લાભ અને ગેરલાભ તમારા પાઠ્યપુસ્તકમાં થિયરિકલ આપેલા છે એ તમારે વાંચવાના રહેશે આ ખાસ યાદ રાખજો ચોથો દાખલો છે એ તમારા માટે છે આ ત્રણેય દાખલા ઉપર એક વખત નજર ફેરવી લ્યો
ओके हवे आपणे स्टार्ट करवानुं छे रीत नंबर बे चतुर्थक विचलन अने चतुर्थक विचलनांक। चतुर्थक शब्द आव्यो अने तमने थोड़ोक झबकारो थई गयो हशे। आपणे प्रकरण त्रण में चतुर्थक दशांशक अने शतांशक भणी गया, तो सौथी पहला तो चतुर्थक विचलन एटले के क्यूडी, एने इंग्लिश में क्वार्टाइल्स डेविएशन कहेवाय। एटले एनी संज्ञा शू थाय क्यूडी, जोजो सूत्र हमणा Q3 माइनस Q1 छेदमा बे। तमारे कई नवीन भणवानुं थातुं नथी। Q3 एटले त्रीजो चतुर्थक तम शीखी गया छो, Q1 एटले प्रथम चतुर्थक तम शीखी गया छो। हवे समझाय छे चोथुं प्रकरण शुं काम शुरू कर्युं? आ बधाय चल आपणे अगाउ भणी गया छे एटले आपणने हवे समजवुं सहेलुं पड़े। हवे आनो जे सापेक्ष विस्तार छे ए छे चतुर्थक विचलनांक। એટલે ચતુર્થક વિચલનાંકનું સૂત્ર થાય Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1। કોઈ ડિફરન્સ નથી, પ્રથમ અને તૃતીય ચતુર્થક Q1 અને Q3 મેળવો, અંશમાં માઇનસ ને છેદમાં પ્લસ। નવું ચલ જેને કહેવાય કે જે આપણે ભણ્યા નથી એવું કંઈ પણ આમાં આવતું નથી, કારણ કે તમને ચતુર્થક મેળવતા આવડે છે। આપણે ત્રીજા પ્રકરણમાં અવર્ગીકૃત માહિતી, વર્ગીકૃત માહિતી એમાં અસતત આવૃત્તિ વિતરણ ને સતત આવૃત્તિ વિતરણ બધાયમાં ચતુર્થક શોધી લીધેલા છે। તો આ રીત નંબર બે છે, આના સૂત્રો છે એ તમે કમ્પ્લીટ કરી રાખજો। હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ મેથડના દાખલા એટલે કે સ્વાધ્યાય 4.2 છે એ હું તમને કમ્પ્લીટ કરાવી દઈશ।